न दई शकीए कोई ने। आ तो दीकरी देवारी छे, जरे दीकरी विदाय थती होय त्यारे माताओ कदाच शब्द सांभळो होय, नहीं सांभळो मने खबर नहीं, तमे भावुक बन्या हशो, पण जरे दीकरीना बाप ने मळती होय ने त्यारे सांभळजो। बापूजीने मळी अने एना दादा ने एना बाप ने ओवरणा लई, अने जरे दीकरी विदाय थाय ने त्यारे बापना कानमां कहेती जाय, बापूजी हवे तमे मारी घरे आवजो, मारी घरे आवजो। विचार करो, हजी एने ससराना पक्षना माटलानुं पाणी पीधुं नथी, બાપનું આંગણું છોડ્યું નથી, ક્યાંય દીકરીએ સ્વીકાર લીધું કે હવે સાચું ઘર મારું મારા સાસરાનું છે, મારું ઘર અહીંયા, મારો સંબંધ પૂરો થયો હવે સાહેબ। એટલા માટે હું સમર્પણની મૂર્તિ કહું છું એને, એટલા માટે ત્યાગની મૂર્તિ કહું છું। માને ભાઈને બાપને મળતી હોય અને એ સમયે ગામડાના અભણ બહેનો, જાન પક્ષના બહેનો શું ગીતો ગાતા હોય સાહેબ, મોઢામાંથી શબ્દો નીકળે। પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર પાસે શીખ રે ઉભારો તો માંગુ મારા દાદા પાસે ખરે લાડી હવે કેવા બોલ રે હવે કેવી શિખરે લાડી હવે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે પરણાય પેલા પ્યારા લાડી ચાલો દીકરી વિદાયનો પ્રસંગ સાહેબ સૌથી વધારે જો કોઈને દુઃખ આપતો હોય તો દીકરીના બાપને। આજથી 4 વર્ષ પહેલા સંદીપભાઈ રાજકોટનો જ એક પટેલ પરિવાર અને મારે લગ્ન હતા નવી મુંબઈ પનવેલ રિસોર્ટમાં। 3 દિવસનો એ પ્રોગ્રામ હતો। આવતીકાલ સંધ્યાના સમયે દીકરીના લગ્ન હતા એટલે આજ અમે એના આગળના દિવસે મંડપ તૈયાર કરી રહ્યા હતા। અમે 25 જણા ઉભા હતા અને મેં દીકરીના બાપને વાત કરી કે ભાઈ ભલે કાલ સાંજે આપણે દીકરીના લગ્ન છે
પણ તમે કાલે ઉપવાસ કરજો, તમારે કાલે કન્યાનું દાન કરવાનું છે. અને ત્યારે ભારત વર્ષનો બાપ એટલું બોલ્યો તો, દાદા કાલે ઉપવાસની શું વાત છે, મારે તો કાલથી રોજ ઉપવાસ છે. એટલે હું સમજી ન શકું એની વાતને. એટલે મેં પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ તમારે કોઈ તહેવાર, કોઈ ઉપવાસના એકટાણાના દિવસો શરૂ થાય છે? અને ત્યારે એ દીકરીનો બાપ કહે છે કે નહીં દાદા, મારે કોઈ ઉપવાસ નથી, પણ કાલ મારી દીકરી સાસરે જતી રહેશે ને, એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે, મારો કાળજાનો ટુકડો વયો જશે કાલે, મને એક ટાઈમ જમવાનું નહીં ભાવે. બાપના હૈયાનો હાર એ દીકરી છે. આજ સંદીપભાઈએ બહેનને રૂક્ષ્મણીના પાત્રમાં બેસાડી અને કન્યાનું દાન કર્યું છે. બાપ બની અને કન્યાનું દાન કર્યું. ક્યારે અવસર આવો સાપડે, એ કન્યાના વિદાય પ્રસંગે મેં મારી નજરે જોયા છે દાખલાઓ કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો એ બાપ કઠણ થઈ જાય, પણ હજી સુધીમાં એક પણ બાપ એવો નથી જોયો કે જે પોતાની 25 વર્ષની દીકરીને પોતાના સાસરે મોકલતો હોય અને એની આંખમાંથી અશ્રુને રોકી શકે. એક પણ બાપને મેં જે નથી જોયો સાહેબ, કારણ કે દીકરી તો હૈયાનો હાર છે. બાપ થાકીને આવે અને દીકરી કહે ને બાપુજી થાકી ગયા છો ને, આ શબ્દમાં બાપનો થાક ઉતરી જાય. અને એટલા માટે કવિ શબ્દો લખે છે, બા શું શબ્દો.